પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સમી હારીજ સંખેશ્વર અને ચાણસમા તાલુકાના સત્તર ગામો મળી કુલ બસો ત્યાસી ગામોનો એક લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન થતા અસરગ્રસ્ત બન્યો હતો ખેતીવાડી તંત્રની ટીમોએ મોટાભાગના એક પોઈન્ટ પાંત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દીધો છે પંચાવન હજાર ખેડૂતોની જમીનમાં સર્વે કરવામાં આવ્યું છે જેમાં એક લાખ બે હજાર હેક્ટર વિસ્તારમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોવાનું સર્વેમાં સ્પષ્ટ થયું છે ભારે વરસાદમાં પાકને નુકસાન થતાં અસરગ્રસ્ત તાલુકામાં છ માસ સર્વે કરવામાં આવ્યા છે સર્વેમાં સરકારે અસરગ્રસ્ત વિસ્તાર તરીકે છ તાલુકાનો સમાવેશ કર્યો છે પાટણ જિલ્લામાં વધુ વરસાદના કારણે ઓગસ્ટ માસમાં ખાસ કરીને નીચાણવાળા તાલુકાઓ જેવા કે સમીરાધનપુર સાંતલપુર વગેરે વિસ્તારમાં પાણી ભરાયા હતા સરકારશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને મદદરૂપ થવા ઉદાર પેકેજ જાહેર કર્યું છે જેમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા દસ હજાર બે હેક્ટરની મર્યાદામાં એમાં રાજ્ય બજેટના પણ બત્રીસો રૂપિયા એસડીઆરએફના અડસઠસો રૂપિયા પ્રમાણે પાક નુકસાનીના કિસ્સામાં વળતર મળવાપાત્ર છે ખેડૂતોમાં પણ એના હકારાત્મક પ્રતિભાવો મળેલા છે હાલમાં પાટણ જિલ્લામાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ એકત્રીસ જેટલી ટીમો બનાવી અને સર્વેની કામગીરી ચાલી રહી છે ગ્રામ સેવકો દ્વારા અત્યારે પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં છ તાલુકાઓમાં આવી રહ્યો છે